નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર ફી એજ્યુકેશનમાં. આજના વિડીયોમાં આપણે ફરી એકવાર મળ્યા છીએ દોસ્તો, અને રોડ સેફ્ટીના પ્રશ્નો આપણે કવર કરવાના છીએ. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ, તમારો ટાઈમ ન બગાડતા. અને સૌપ્રથમ આપણે જે આગળના વિડીયોમાં 5 વિડીયો અપલોડ કર્યા છે, આપણે 5 વિડીયોની અંદર જે 100 પ્રશ્નો જોયા, અને આજે 101 થી આપણે જોવાના છીએ. બીજા 20 પ્રશ્નો આપણે જોવાના છીએ. 20-20 પ્રશ્નોનો એક વિડીયો આપણે બનાવીએ છીએ. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ. અહીંયા સૌ પ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ આજના વિડીયોનો, 101. આ પ્રશ્ન આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા, ના જોયા હોય તો આપણે જોઈ લઈએ ફરીથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધું ચઢાણ, સીધું ઉતરાણ, ચીકણો રસ્તો, કે જે આ નિશાની છે ફ્રેન્ડ્સ, કે નીચે મુજબની નિશાની, એટલે કે આ નિશાની શું બતાવે છે? કે સીધું ચઢાણ છે, સીધું ઉતરાણ છે, કે ચીકણો રસ્તો. તો શું આવે? આ ઉતરાણ તમે જોઈ શકો છો, આ બાજુ ઉતરતી છે ગાડી, એટલે કે સીધું ઉતરાણ આવે. બરાબર ચિત્ર છે. તો હા, અહીંયા જો 101 નંબરનો આપણે પ્રશ્ન જોઈએ ફ્રેન્ડ્સ, કે જો જ્યાં અંધ વ્યક્તિ, જે 101 નંબરનો પ્રશ્ન જોઈએ ફ્રેન્ડ્સ, કે જે જ્યાં અંધ વ્યક્તિ, કોણ? કે જ્યાં અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડી રોડ ક્રોસ કરે ત્યારે શું કરવાનું? કે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે, હોર્ન વગાડશો અને આગળ વધશો, વાહન ધીમું કરશો અને સાવચેતીથી આગળ વધશો. તો શું આવે ફ્રેન્ડ્સ? કે આનો જવાબ શું આવે? કે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે. બરાબર, કે સફેદ લાકડીને શું? વાહન ઊભું રાખવાનું ટ્રાફિક સિગ્નલ ગણશે. બરાબર, 102 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. 102 નંબરનો ચિત્રવાળો છે. આ ચિત્ર છે, આ ચિત્ર છે શું દર્શાવે છે? કે નીચે બીજું નિશાની છે, આ નિશાની શું દર્શાવે છે? આ જુઓ, આગળ જતા રસ્તો શું થાય છે? કે આગળ રસ્તો સાંકડો છે, આગળ વાય ક્રોસિંગ છે, આગળ રસ્તો પહોળો છે. તો શું આવે? કે આગળ રસ્તો પહોળો છે. હમણાં તમે જઈ રહ્યા છો એ સાંકડો રસ્તો છે, આગળ જતા રસ્તો પહોળો થાય છે, એ રીતનું અહીંયા નિશાની બતાવે છે. હવે આપણે 103 નંબરનો પ્રશ્ન જોઈએ, કે જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાયેલું હોય, કે જે મોટર વાહન ખરું એ અકસ્માતમાં શું? સંડોવાયેલું હોય ત્યારે આ વાહન હાંકનાર, એટલે કે જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે આ વાહન હાંકનાર શું કરશે? નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, નજીકના પોલીસ સ્ટેશનમાં 12 કલાકમાં જાણ કરશે, કે નજીકના પોલીસ સ્ટેશનમાં 48 કલાકમાં જાણ કરશે. શું આવે? કે જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે વાહન હાંકનાર શું કરશે? કે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, નજીકના પોલીસ સ્ટેશનમાં 12 કલાકમાં જાણ કરશે, અને નજીકના પોલીસ સ્ટેશનમાં 48 કલાકમાં જાણ કરશે. શું કરશે? તો નજીકના જે પોલીસ સ્ટેશનમાં શું? 24 કલાકની અંદર તમારે જે જાણ કરવાની છે. બરાબર, 103 નંબરનો આપણે પ્રશ્ન જોઈએ, કે જે આ નિશાની છે એ શું બતાવે છે? આ નિશાની છે ફ્રેન્ડ શું બતાવે છે? રસ્તાની મધ્યમાં ગટર લાઇન છે, આગળ પુલ છે, રોડ ડિવાઈડરમાં જગ્યા છે. આ નિશાન શું બતાવે છે ફ્રેન્ડ્સ? અહીંયા તમે જોઈ શકો છો, આ રસ્તો જાય છે અને અંદર આ ગેપ આવેલી છે. આ નિશાન શું બતાવે છે? કે જે આગળના જે રોડ ડિવાઈડર છે, હાઈવે હોય અને બજારની અંદર વચ્ચે ડિવાઈડર હોય, બરાબર, એ ડિવાઈડરની અંદર આમ ગેપ, એટલે કે આપણે આમ ટર્ન મારવા માટે જગ્યા આપેલી હોય, તો આગળ આ નિશાન મૂકેલું હોય. બરાબર, અહીંયાથી તમે વળી શકો છો કે જે આગળ ડિવાઈડરની અંદર જગ્યા છે એ રીતનું આ નિશાન સૂચવે છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. આપણે જે 105 નંબરનો પ્રશ્ન છે એ આપણે જોઈએ, કે અકસ્માત શું ફ્રેન્ડ્સ? કે અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિનું નુકસાન થાય છે, અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિના જે શું કહેવાય, કે મિલકતમાં અથવા તો સંપત્તિમાં શું થાય? નુકસાન થાય. અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિના સંપત્તિ નુકસાન થાય, મિલકત સંપત્તિ નુકસાન થાય, ત્યારે શું કરશો? કે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, કે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં દિન 7માં જાણ કરશે, અને કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂર નથી. તો શું કરશે ફ્રેન્ડ્સ? કે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકની અંદર જાણ કરવાની છે. બરાબર ફ્રેન્ડ્સ, હવે આગળમાં જે પ્રશ્ન જોઈએ આપણે આગળનો, કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? કે નીચે મુજબની, એટલે કે આ નિશાની છે તમારે આ લાઇનમાં જ જોવાનું છે. બરાબર, આ નિશાની આપેલી છે ત્યાં તમારે જોવાનું છે. આ નિશાની છે એ નિશાની શું બતાવે છે ફ્રેન્ડ્સ? કે ખાડા ટેકરાવાળો રસ્તો, ખાડા ટેકરાવાળો, કે સ્પીડ બ્રેકર છે, વાકોચૂકો રોડ, ઘાટ રોડ. શું આવે ફ્રેન્ડ્સ? કે જે ખાડા ટેકરા અને સ્પીડ બ્રેકર, એટલે કે જમ્પ,
બમ્પ હોય તો આ નિશાની આપેલી હોય તો ત્યારે તમારે શું સમજવું, હાર્ટ કરવાનો રસ્તો છે અથવા તો ત્યાં બમ્પ આપેલો છે એ રીતનું તમારે સમજવાનું છે ફ્રેન્ડ્સ, બરાબર. હવે ફ્રેન્ડ્સ આગળનો જે પ્રશ્ન છે, ક્વેશ્ચન છે, એ આપણે જોઈએ કે પાછળના જે વાહને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે, કે જે પાછળનું વાહન જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે આપણે શું કરવું, કે આપણે વાહનને ઓવરટેક કરી કે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં, આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ, હોર્ન વગાડીને આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. શું જવાબ આવે ફ્રેન્ડ્સ, કે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં, કે આપણું વાહન જતું હોય ફ્રેન્ડ્સ બરાબર, અને એ ત્યારે પાછળથી કોઈ આપણને ઓવરટેક કરે તો આપણે બીજા આગળના વાહનને ઓવરટેક કરીને જવાનું જરૂર નથી, ને કે એક્સિડન્ટ થઈ શકશે. તો સાચો જવાબ શું આવે છે, આપણે બીજા વાહનને ઓવરટેક કરવાની જરૂર નથી, આપણે જે ચાલતા હોય એ રીતે જ આપણે ચાલવાનું છે બરાબર. કે નીચે મુજબની નિશાની શું બતાવે છે ફ્રેન્ડ્સ, એટલે કે આ નિશાની છે એ નિશાની શું બતાવે છે તમારે અહીંયા જોવાનું, આ નિશાની છે, આ નિશાની શું બતાવે છે, કે આગળ બેરિયર છે, રેલવે ક્રોસિંગ છે, આગળ વજન કાંટો છે, તો શું આવે કે આગળ બેરિયર છે, કે જે પોલીસ ચોકી હોય એ પ્રકારનું જે બેરિયર હોય છે આગળ, આ પ્રકારની નિશાની આવે તમારે શું લખવાનું, કે આગળ બેરિયર છે બરાબર. 9 નંબરનો આપણો પ્રશ્ન જોઈએ કે આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી, કે આગળના વાહને શું ફ્રેન્ડ્સ, કે આગળના વાહને શું કરેલું નથી, આગળના વાહને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી, તો આપણે ઓવરટેક કરી શકીએ, આપણે ઓવરટેક કરી શકશું નહીં, હોર્ન વગાડી આપણે ઓવરટેક કરી શકીએ. શું જવાબ આવે, કે આપણે ઓવરટેક કરીશું નહીં, કે આગળના વાહને આપણને ઓવરટેક કરવાની સિગ્નલ ના આપી હોય તો આપણે ઓવરટેક કરવાની નથી બરાબર. હવે 110 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે ફ્રેન્ડ્સ, વિકલ્પ જોઈએ 110 નંબર, નીચે મુજબની નિશાની, એટલે કે આ નિશાની શું બતાવે છે, કે સાઈડ રોડ આગળથી બંધ છે, ડાબી બાજુ વળાંક છે, આગળ પુલ છે. તો શું આ ફ્રેન્ડ્સ, કે સાઈડ રોડ, કે કોઈ પણ સાઈડ રોડ હે આ ફ્રેન્ડ્સ, કે ડાબી બાજુનો જે રોડ છે એ સાઈડ રોડ, ડાબી બાજુનો રોડ છે એ બંધ છે, એ રીતનું અહીંયા નિશાન છે એ દર્શાવેલું છે. હવે આપણે 111 નંબરનો આપણે પ્રશ્ન જોઈએ, તો ફ્રેન્ડ્સ 111 નંબરના પ્રશ્નની અંદર આપેલું છે, નીચે મુજબના સ્થળો, એટલે કે નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાય છે, કે હોસ્પિટલની દરવાજા પાસે, રોડની ડાબી બાજુએ, માર્કેટ એરિયા બરાબર, એસીઆ લખેલું છે પણ માર્કેટ એરિયા આવે બરાબર. અહીંયા તમને સાચો જવાબ આવે છે, કે હોસ્પિટલના દરવાજા પાસે પાર્કિંગની મનાય છે બરાબર. માર્કેટ એરિયામાં આપણે થોડી ઘણી વાર ટ્રાફિકના સિગ્નલો ન આપેલા હોય તો આપણે થોડી વાર ઊભી રાખી શકીએ, પરંતુ હોસ્પિટલના દરવાજા પાસે આપણે પાર્કિંગ કરીએ નહીં, કરી શકાય નહીં બરાબર. રોડની ડાબી બાજુ આપણે પાર્કિંગ કરી શકીએ, જે બાજુ આપણે જતા હોય એ બાજુથી આપણે પાર્કિંગ કરી શકીએ, નિશાની આપેલી હોય, ચેતવણી આપેલી ન હોય ત્યાં બરાબર. નીચે બાજુની નિશાની શું બતાવે છે, કે આ નિશાની છે શું બતાવે છે, હોડી સેવા છે, આગળ રસ્તો નથી, રસ્તા ઉપર પાણી છે. આ નિશાની શું બતાવે છે ફ્રેન્ડ્સ, કે આગળ શું છે, હોડીની સેવા છે, એટલે કે હોડીની અંદર આપણે જે હોડીની સેવા, એટલે હોડીની અંદર આપણે વાહન મૂકીને પેલી પાર જઈ શકીએ છીએ બરાબર, જેને રોરો ફેરી તરીકે ઓળખવામાં આવે છે, કે જે આગળ મોટી નદી હોય અને આગળ રોડ પુલ હુલ ના હોય અને આપણે એની અંદર વાહન મૂકીને પેલી સાઈડ પાર કરી શકીએ અને ફરીથી આપણે રસ્તા ઉપર ચડી શકીએ, એ રીતની અહીંયા સેવા આપેલી છે, એ રીતનું આ નિશાન બતાવે છે બરાબર. હવે આગળનો પ્રશ્ન છે, કે નીચેના સ્થળો, કે ફ્રેન્ડ્સ નીચે મુજબના સ્થળો પાર્કિંગની મનાય છે, અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ, જાહેર કૂવા પાસે, રસ્તાની ડાબી બાજુએ. તો ફ્રેન્ડ્સ શું, કે જ્યાં અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ, કે જ્યાં અગ્નિ લાગવાની સંભાવના હોય ત્યાં આપણે ગાડી પાર્ક કરી શકીએ નહીં. હવે આગળ જે 114 નંબરનો પ્રશ્ન જોઈએ, કે નીચે મુજબની નિશાની શું બતાવે છે, આ નિશાની છે ફ્રેન્ડ્સ શું બતાવે છે, આ નિશાની છે એ શું બતાવે છે, આપણે જોઈએ કે પાર્કિંગની મનાય છે, બંને બાજુ પાર્કિંગ થઈ શકે, પોલીસ મદદની પોસ્ટ. તો શું આવે ફ્રેન્ડ સાચો જવાબ, કે બંને બાજુ, ડાબી અને જમણી બાજુ તમે પાર્કિંગ કરી શકો છો, એ રીતનું આ નિશાન સૂચવે છે બરાબર ફ્રેન્ડ્સ, કે બંને બાજુ તમે પાર્કિંગ કરી શકો છો. હવે મોટરસાયકલ ઉપર 115 નંબરનો પ્રશ્ન જોઈએ, કે મોટરસાયકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી
બેસાડી જવી હોય ત્યારે બેસાડી ગઈ હોય ત્યારે શું કરવાનું? વાહન ઉપર ફૂટ રેસ્ટ હેડ ગ્રીપ તથા સાડી ગાર્ડ લગાવવામાં આવશે. સાઈડ ગાર્ડ, સાડીની સાઈડ ગાર્ડ લગાવવામાં આવશે. વાહન સાથે સાઈડ કાર જોડવામાં આવશે. વાહન ઉપર રિયર વ્યૂ મોટર જે મિરર ફિટ કરવામાં આવશે, કે વાહન ઉપર રિયર વ્યૂ મિરર ફિટ કરવામાં આવશે. શું આવશે ફ્રેન્ડ્સ? કે વાહન ઉપર ફૂટ રેસ્ટ હેડ ગ્રીપ તથા જે સાઈડ ગાડી ગાર્ડ લગાડવામાં આવશે. બરાબર, કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ નિશાની છે ફ્રેન્ડ, શું બતાવે છે? સ્કૂટર મોટરસાયકલ માટે પાર્કિંગ મનાય છે. સ્કૂટર મોટરસાયકલ રિપેરિંગ છે. તો શું આવે કે ફ્રેન્ડ્સ, સાચો જવાબ છે કે સ્કૂટર અને મોટરસાયકલ માટે પાર્કિંગ છે એ અહીંયા સૂચવે છે. 117મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે, કે જે રાત્રે શહેરમાં જે વાહન ચલાવતી વખતે વાહનની હેડલાઇટ ના લો બીમનો ઉપયોગ કરીશું, હાઈ બીમનો ઉપયોગ કરીશું, બધી જ લાઇટો બંધ કરીશું. તો જવાબ આવશે ફ્રેન્ડ્સ કે વાહનની હેડલાઇટનો જે લો બીપ છે, નિપ્પલ લો બીપ, એનો આપણે ઉપયોગ કરીશું. બરાબર, 118મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચે મુજબની આ નિશાની છે એ શું બતાવે છે? રિક્ષા માટે પાર્કિંગ છે, રિક્ષા માટે મનાય છે, રિક્ષા રિપેરિંગનું સ્થળ અહીં આપેલું છે. શું છે ફ્રેન્ડ્સ? તો અહીંયા શું કે રિક્ષા માટે આપણે પાર્કિંગ કરી શકીએ છીએ. બરાબર, અન્ય વ્યક્તિઓ કે પેસેન્જરોને અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તા ઉપર રાખવામાં આવે તો શું? ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે, ફક્ત દંડ થઈ શકે છે, બંને થઈ શકે છે. શું જવાબ આવે ફ્રેન્ડ્સ? કે બંને થઈ શકે છે આપણને. શું? કે ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. બરાબર, નીચે મુજબની નિશાની એટલે કે આપણે નીચે મુજબ તમારે નીચે નહીં જવાના, સાઈડમાં જવાનું. નિશાનીઓ અહીંયા આર જે હરોળમાં આપેલી છે, આ નિશાની શું બતાવે છે? કે જે પ્રાઇવેટ કાર માટે પ્રવેશ બંધ, ટેક્સી માટે પાર્કિંગ, પોલીસ વાહનો માટે પાર્કિંગ. તો શું જવાબ આવે ફ્રેન્ડ્સ? કે ટેક્સી માટે પાર્કિંગ છે એમ આવે. તો દોસ્તો, આ હતું આજની વિડીયોમાં આટલા 20 પ્રશ્નો, અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.